સમાનતા ન કેળવાય પરંતુ બંને બંને મળતા હકો માટેની સમાનતા અને દૂરદેશિતા પર્યાવરણનું રક્ષણ આ પ્રકારના મૂલ્યો વિકસવા જોઈએ શિક્ષણ મૂલ્ય શિક્ષણ વિકસાવ્યા પછી આ પ્રકારના વિદ્યાર્થીમાં આ પ્રકારના સંકલ્પનાઓનો વિકાસ થવો જોઈએ આમ જુઓ પર્યાવરણના પર્યાવરણનું રક્ષણ એવી વાત કરીએ છીએ પણ આપણે ત્યાં જે મૂલ્ય શિક્ષણ નથી ભણ્યા નથી જાણતા એવા લોકોના પ્રદેશમાં તમે જાઓ તો સીધી રીતે કોઈ ખ્યાલ નથી પણ પરંપરાગત ખ્યાલો છે એમાં એ લોકો પર્યાવરણનું ખૂબ સરસ રક્ષણ કરે છે અને જેને ખબર છે એ લોકો પર્યાવરણના રક્ષણમાં ક્યાંક ઉણા ઉતર્યા છે એટલે આપણે પર્યાવરણની વાતો કરતા થયા છીએ બંધારણીય જવાબદારીઓ સામાજિક ભેદભાવો દૂર કરવા નાના કુટુંબના ધોરણોનો વિકાસ કરવો વૈજ્ઞાનિક મિજાજ હોવો આંતરરાષ્ટ્રીય સમાજને સહકાર શાંતિમય સહઅસ્તિત્વ શ્રેષ્ઠની પ્રાપ્તિ કદરનો કોન્સેપ્ટ આપણા મનમાં આવે એવા મૂલ્યો વિકસાવવા જોઈએ એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે મૂલ્યો વિકસાવવાની વાત કરી છે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા જે દસ જેટલા મૂલ્યો વિકસાવવાની વાત કરી છે એ મેં વાત તમારી સામે મૂકી એવી આપણે મૂલ્ય શિક્ષણ લીધા પછી આ પ્રકારના મૂલ્યો આપણામાં વિકસે એ પ્રકારનું આપણે ગૌરવ લેતા થઈએ એ પ્રકારના વારસાનું અને એ પ્રકારની જવાબદારીઓની વચ્ચેથી આપણે સમાન થઈએ એવા હેતુસર આપણે મૂલ્ય શિક્ષણનું વાત વર્ગખંડમાં આપવાની વાત કરીએ છીએ એટલે મિત્રો મેં તમને મૂલ્યની વાત તમારી સામે મૂકી છે હવે મૂલ્ય શિક્ષણની વાત મારી બાજુમાં બેઠેલા મારા મિત્ર આદરણીય ડૉક્ટર સતીષભાઈ શુક્લ કરશે એટલે આપણે એમની પાસેથી મૂલ્ય શિક્ષણની વાત શીખીએ મિત્રો મૂલ્ય અને મૂલ્ય શિક્ષણની વાત તમારી સામે આચરણમાં આવે એવા હેતુસર અહીંયા આપણે મૂલ્યની વાત કરી છે એટલે ટીચર એજ્યુકેટર અને ટીચર આ બંને આ વાત ને પોતાના આચરણમાં લાવે એવો એક સરસ પ્રયત્ન આ મૂલ્ય શિક્ષણથી થશે નમસ્કાર મિત્રો આપણે હમણાં ભરવાડ સાહેબ જોડે મૂલ્ય વિશેને ખ્યાલ મેળ્યો ભારતમાં મૂલ્યોના શિક્ષણ અંગે ઘણી બધી આજકાલ ચર્ચા કરવામાં આવે છે આમ જોવા જઈએ તો આપણા વૈદિક કાળથી શિક્ષણ સાથે મૂલ્ય સંકળાયેલું જ છે તમે પૌરાણિક કથાઓ વાંચતા હો કે મહાભારતની કોઈ વાર્તા વાંચતા હો કે રામાયણની કોઈ વાર્તા વાંચતા હો દરેક જગ્યાએ તમને મૂલ્યો અંગેના શિક્ષણનો થોડો ઘણો ખ્યાલ તો આવે છે આમ જોવા જઈએ તો આપણું રામાયણ અને મહાભારત મૂલ્ય શિક્ષણથી ભરેલું છે વર્તમાન સમયમાં આપણે મૂલ્ય શિક્ષણની ખૂબ તાતી જરૂર ઊભી થઈ છે ભારત આધ્યાત્મિક દેશ છે કૃષિપ્રધાન દેશ છે સમૂહ કુટુંબમાં રહેનારો દેશ છે માનવતાવાળો દેશ છે એકબીજાને સહકાર આપનારો દેશ છે બધી વાત સાચી પણ શાળાઓમાં વિદ્યાર્થીઓના મગજમાં મૂલ્યોનો વિકાસ કરવા માટેનો પ્રયત્ન આજે આપણે કરવો પડે છે કારણ કે પરિસ્થિતિ આપણી અત્યારે બગડતી જાય છે ભારતમાં ઘણા બધા શિક્ષણ પંચો આવી ગયા એમાં કોઠારી શિક્ષણપંચનું નામ ખૂબ આદરથી લેવાય છે એણે ભારતના શિક્ષણમાં જબરદસ્ત ક્રાંતિકારી પરિવર્તનો લાવ્યા હતા ઓગણીસો ચોસઠ છાસઠમાં એમની કાર્ય એમનો કાર્યકાળ હતો એ પછી ઓગણીસો છ્યાસીમાં રાજીવ ગાંધીની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એ સમયે આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી આપણા દેશમાં આતંકવાદ ફૂલ્યો ફાલ્યો હતો પંજાબમાં ખૂબ મોટા પાયે આતંકવાદ ચાલી રહ્યો હતો આરાજકતા હતી બહુ કપરી સમયમાં રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને એમણે ઓગણીસો છ્યાસીની નવી શિક્ષણ નીતિ નવી શિક્ષણ નીતિ લાવ્યા અને એની અંદર બીજી બધી વાતોની સાથે એમણે મૂલ્ય શિક્ષણને બહુ જ મહત્ત્વ આપ્યું કારણ કે એ જાણતા હતા કે જો લોકોની અંદર નૈતિક મૂલ્યો આધ્યાત્મિક મૂલ્યો સામાજિક મૂલ્યો સાંસ્કૃતિક મૂલ્યોનો આપણે વિકાસ કરીએ તો દેશનો વિકાસ બહુ સારી રીતે થઈ શકે છે તે માટે એમણે મૂલ્ય શિક્ષણનો વિકાસ કરવા ઉપર વધુ ભાર મૂક્યો મૂલ્ય શિક્ષણ આપવું શું કઈ રીતે એ પહેલાં આપણે મૂલ્ય શિક્ષણ એટલે શું એ સમજી લઈએ સીધી સાધી વાત આપણે જો કરવી હોય તો મૂલ્ય શિક્ષણનો અર્થ ક્યાં આવો આપી શકાય કે દેશકાળની સિદ્ધિઓ રાષ્ટ્ર વ્યક્તિ પ્રકૃતિ તથા વિશ્વ પ્રત્યે સદ્ભાવ અને સંભાવ જાગે તેવા કાર્યો કરવા માટેની પ્રેરણા આપણે વિદ્યાર્થીઓમાં જગાવી શકીએ તો એ મૂલ્ય શિક્ષણ કહેવાય જુઓ તમે અહીંયા આગળ રાષ્ટ્રની પણ વાત આવી પ્રકૃતિની વાત આવી વ્યક્તિની વાત આવી વિશ્વ પ્રત્યેની સદભાવનાની વાત આવી એટલે દરેક માટે આપણે કંઈક ને કંઈક સારું વિચારીએ સારું કામ કરવાનો પ્રયત્ન કરીએ એ પ્રકારનું શિક્ષણ એ પ્રકારની માનસિકતા વિદ્યાર્થીઓની કેળવીએ તો એ મૂલ્ય શિક્ષણમાં આપણે સમાવેશ કરી શકાય છે મૂલ્ય શિક્ષણના સંદર્ભમાં સર્વપલ્લી રાધાકૃષ્ણ ખૂબ સરસ કહ્યું છે એમણે જુઓ દેશદાદને સાંકળી લીધું છે મૂલ્ય શિક્ષણમાં દેશકાળની સિદ્ધિઓનું શિક્ષણ અને સંસ્કૃતિના શિક્ષણનો મૂલ્ય શિક્ષણમાં સમાવેશ થાય છે સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ ખૂબ વિશાળ છે આપણે જાણીએ છીએ ખૂબ વ્યાપક છે આપણે જાણીએ છીએ અને ભારતની સંસ્કૃતિ એ આખા વિશ્વ પર અસર કરી છે એ પણ આપણે જાણીએ છીએ રાધાકૃષ્ણન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને મૂલ્ય શિક્ષણમાં એ વાતને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે બીજા આપણા એક તત્વચિંતક જે ખૂબ જ મોટું નામ ધરાવે છે તેમની તાત્વિક વિચાર વિચારશૈલીના હિસાબે આખા વિશ્વમાં ઘણા બધા પરિવર્તનો લાવવાનો લોકોએ પ્રયત્ન કર્યો એવા શ્રી અરવિંદે પણ કહ્યું છે કે ધ્યાન અને પૂર્ણ યોગના શિક્ષણનો મૂલ્ય શિક્ષણમાં સમાવેશ થવો જોઈએ આખરે તો મૂલ્ય શિક્ષણ માનસિક પરિસ્થિતિ છે અને માનસિક પરિસ્થિતિમાં તમારે એક વાક્યતા જાળવવી હોય સાતત્ય જાળવવું હોય તો માનસિક ક્ષમતાનો વિકાસ થવો જોઈએ માનસિક સાતત્ય જળવાવું જોઈએ અને એના માટે ધ્યાન અને યોગ એ આપણને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે શ્રી અરવિંદે મૂલ્ય શિક્ષણમાં ધ્યાન અને યોગના શિક્ષણની વાત કરી છે હવે આપણે જો શાળામાં મૂલ્ય શિક્ષણ આપવું હોય કોલેજોમાં મૂલ્ય શિક્ષણ આપવું હોય તો એની આધારશિલાઓ શું શા માટે મૂલ્ય શિક્ષણ આપવું કઈ રીતે આપવું કોણ આપે તો મૂલ્ય શિક્ષણની જે આધાર આધારશિલાઓ છે એમાં પહેલી આધારશિલા છે તાત્વિક આધારશિલાઓ તાત્વિક આધારશિલા આપણને એવું કહે છે કે વિદ્યાર્થીઓ આમે અનુકરણશીલ હોય છે વિદ્યાર્થીઓને તમે કંઈ શીખવો એના કરતાં કંઈક દેખાડો ત્યારે એની અસર વધારે પડતી હોય છે અને જો શિક્ષક પોતે મૂલ્યવાન હોય શિક્ષક આદર્શથી કામ કરતો હોય આદર્શ દેવો સાથે કામ કરવાનું વલણ ધરાવતો હોય તો વિદ્યાર્થીઓ તેને જોઈને અનુકરણ કરીને ખૂબ જ સારી રીતે પોતાની અંદર મૂલ્યોનો વિકાસ કરી શકે છે બીજી આધારશિલા એ મનોવૈજ્ઞાનિક આધારશિલા આ બહુ જ અગત્યની આધારશિલા છે કારણ કે મૂલ્ય માનસિક પ્રક્રિયા છે માનસમાં આવવું જોઈએ મગજમાં આવવું જોઈએ અને મગજમાં જે વસ્તુ લાવી હોય એ એના એનું એક પ્રત્યક્ષીકરણ એની સામે આવવું જોઈએ એની વિદ્યાર્થી સામે ઘણી બધી વસ્તુઓ પડી દાખલા તરીકે તમારે અત્યારે તમારી સામે બે પરિસ્થિતિ છે કે એક જે એક પરિસ્થિતિ કે તમારે પિક્ચર જોવા જેવું છે અને એક પરિસ્થિતિ છે તમારી પાસે કે તમારો પાડોશી બીમાર છે અને તમારે દવાખાને લઈ જવું તમારી જોડે પિક્ચરની ટિકિટ છે મોંઘા ભાવની ટિકિટ લઈને આવ્યા છો મલ્ટિપ્લેક્સની ટિકિટ લઈને આવ્યા છો બળી ઘણી મુશ્કેલીથી તમે ટિકિટ મેળવી છે અને બીજી બાજુ કે પાડોશી તમારો બીમાર છે શું કરવું મારે અહીંયા મૂલ્યની વાત આવે છે અહીંયા પસંદગીની વાત આવે છે એટલે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સૌથી પહેલાં તમારે જો મૂલ્યનો વિકાસ કરવો હોય તો વિદ્યાર્થીઓ એની સામે આવતી પરિસ્થિતિમાંથી યોગ્ય પરિસ્થિતિની પસંદગી કરવા માટે સક્ષમ બને એ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ એટલે પહેલો પ્રશ્ન છે પસંદગીનો કઈ બાબત તમારે પસંદ કરવી હવે તમારી સામે જેટલા વિકલ્પો છે એમાંથી તમારી પસંદગીનો એક વિકલ્પ તમે પસંદ કર્યો તમારા મનથી પણ તમે પસંદ કર્યો તમને લાગ્યું કે ના આ મારે કરવું જોઈએ અને એ પસંદગી પ્રમાણે તમને કામ કરવાનું મળ્યું એનો તમને આનંદ આવે છે તમારી ઈચ્છા મુજબ તમે કાર્ય કરો છો અને જે તમે પસંદગી કરી છે એ કાર્ય કરવામાં તમે આનંદ ઉઠાવો છો અને એ આનંદ ઉઠાવતા ઉઠાવતા તમે એને ટેવમાં પરિણામો છો અને પછી એને ક્રિયામાં ઉતારો છો જીવનમાં ઉતારો છો પછી તમારી સામે એવી પરિસ્થિતિ ફરીથી આવે તો તમે ફરીથી જે પહેલાં તમે મૂલ્ય પસંદ કર્યું હતું એ પ્રમાણે તમે કામ કરો છો એ મનોવૈજ્ઞાનિક આધારશિલા છે ત્રીજી આધારશિલા છે સમાજ સમાજશાસ્ત્રી આધારશિલા આગળ ભરવાડ સાહેબે વાત કરી વિવિધ પ્રકારના મૂલ્યોની જે વાત કરી એમાં સામાજિક મૂલ્યોની પણ વાત થઈ હતી આધ્યાત્મિક મૂલ્યોની સાંસ્કૃતિક મૂલ્યોની વાત થઈ આખરે વિદ્યાર્થી સારું નરસું ખરાબ ચોરી પ્રેમ દયા આ બધું શીખે છે ક્યાંથી તો કે સમાજમાંથી જેવો સમાજ એવું વ્યક્તિ અથવા તો જેવા વ્યક્તિઓ એવો સમાજ એટલે જો વિદ્યાર્થીઓને મૂલ્ય શિક્ષણ આપવું હોય તો એની આસપાસનો સમાજ આપણે એવો વિકસિત કરવો પડે કે જે એને યોગ્ય માર્ગે લઈ જાય આપણે જોઈએ છીએ આજકાલ અન્ના આજારે એક સામાન્ય ગામડામાંથી આવેલી વ્યક્તિ આખો દેશ આજે એમની સાથે છે શું છે આ એમના પોતાના મૂલ્યો છે એ લોકો માટે જજુમી રહ્યા છે લોકો એમને સાથ આપી રહ્યા છે આવા વાતાવરણમાં આજનું બાળક ઘણી બધી પોઝિટિવ વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરશે એને પણ ખબર પડશે કે માનવ પોતે પોતાની જાતને ફના કરીને પણ લોકો માટે જીવી શકે છે વ્યક્તિની અંદર જે કોઈ પણ ટેવોનું વિકાસ થાય છે જે કોઈ પણ કાર્ય એ કરે છે જેવા પણ એના વલણોનો વિકાસ થાય છે એ બધા એના સમાજને આધારી છે આપણે આજે ભારતમાં રહીએ છીએ તો ભારતીય પહેરવેશમાં રહેવાનું આપણે પસંદ કરીશું વિદેશમાં જઈશું તો ત્યાંના પહેરવેશ પ્રમાણે આપણે પહેરવેશ અપનાવી લઈશું ત્યાંના રીતિ રિવાજ પ્રમાણે આપણે પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરીશું ત્યાંના મૂલ્યો જુદા છે આપણા ત્યાંના મૂલ્યો જુદા છે ભરવાડ સાહેબ સરસ વાત કરી આપણે કુટુંબના સંદર્ભમાં ભારતીય મૂલ્યો અને વિદેશી મૂલ્યોના સંદર્ભમાં એટલે મૂલ્ય શિક્ષણનો આધાર સમાજ છે સમાજ જેવો મળશે વિદ્યાર્થીને બાળકને તે પ્રમાણે તે પોતાના નૈતિક મૂલ્યોનો વિકાસ કરશે પોતાની માન્યતાઓનો વિકાસ કરશે પોતાના વલણોનો વિકાસ કરશે અને તે પ્રમાણે કાર્ય કરવાનો પ્રયત્ન કરશે આજે તમે જુઓ ટીવી પર તો ઘણા નાના છોકરાઓથી માણીને વૃદ્ધ પુરુષો સુધી દરેક વ્યક્તિ આજે અન્ના આજારેની જોડે ઊભા છે સમાજનું એક વાતાવરણ એવું થઈ ગયું છે આજે કોઈને પણ તમે પૂછો તો એમના માટે ખૂબ જ માનભરી વાતો કરશે અને આપણે જોયું કે સરકારમાં પણ એમની ઘણી બધી વાતો સ્વીકારવામાં આવી જ્યારે આ પ્રકારનું સામાજિક વાતાવરણ વ્યક્તિની ઉપર હાવી થવા માંડે છે ત્યારે એની અંદરના માન્યતાઓ વર્તન અને વલણોમાં ફેરફાર થવા માંડે છે એટલે મૂલ્ય શિક્ષણની સૌથી મોટી આધારશિલા છે સમાજશાસ્ત્રી આધારશિલા ત્યારબાદ ત્યારબાદ છે વ્યવહારુ આધારશિલા અન્ના આજારે અત્યારે આપણી સામે છે મધર ટેરેસા આપણી સામે નથી ગાંધીજી આપણી સામે નથી વિવેકાનંદ આપણી સામે નથી સરહદ પર સૈનિકો લડે છે એ હાલમાં આપણી સામે નથી રાધાકૃષ્ણન આપણી સામે નથી જવાહરલાલ નહેરુ આપણી સામે નથી સરદાર પટેલ આપણી સામે નથી વિનોબા ભાવે આપણી સામે નથી પણ આ લોકોએ સમાજમાં રહીને ઘણા બધા કાર્યો એવા કર્યા છે જેના કારણે ભારત ભારત દેશ આજે વિશ્વમાં એક અલગ સ્થાન ધરાવે છે બાળકને આવા વ્યક્તિઓ પ્રત્યેના વલણનો હકારાત્મક વિકાસ થાય તે પ્રકારના પ્રયત્નો આપણે શાળાઓમાં કરવા જોઈએ આ બધી વ્યક્તિઓ આપણને ઘણા બધા મૂલ્યો શીખવી જાય છે તેમના જીવન વિશે વાંચીએ તેમના સંઘર્ષો વિશે વાંચી સંઘર્ષો વિશે વાંચીએ તેમણે કરેલા કાર્યો વિશે વાંચીએ તેમણે કઈ કઈ મુશ્કેલીઓ ઉઠાવી છે તેના વિશે વાંચીએ તેમના વિશેના ચિત્રો જોઈએ તેમના વિશેની ફિલ્મો જોઈએ તેમના વિશે ચર્ચા કરીએ એની અંદરથી પણ ઘણા બધા મૂલ્યો આપણને મળી રહેતા હોય છે અને એની બહુ જ મોટી અસર થતી હોય છે આ સામાજિક રાજકીય રીતે આગળ વધેલી વ્યક્તિઓની વાત છે સામાજિક રીતે આગળ વધેલી વ્યક્તિઓની વાત છે આધ્યાત્મિક રીતે આગળ વધેલી વ્યક્તિઓ પણ આપણને ઘણી બધી શીખવી જાય છે ખેલાડીઓ પણ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવી જતા હોય છે દાખલા તરીકે હમણાં તમને એક સરસ ઉદાહરણ આપું તો ટેસ્ટ મેચમાં આપણે જ્યારે હારવાની અણીપર હતા અને ત્યારે બેલ ને રનઆઉટ આપવામાં આવ્યો ટી ટાઈમ થઈ ગયું ને એના પછી ટી ટાઈમ પછી ધોનીએ આવીને એને નોટ આઉટ જાહેર કરાવ્યો આ પણ એક મૂલ્ય છે કે નહીં ખોટું આપણે નથી સ્વીકારવું એટલે કોઈ પણ જગ્યાએથી વ્યવહારમાં તમને મૂલ્ય માટેનું શિક્ષણ મળી રહેતું હોય છે આ આપણા જીવનની મૂલ્યની આધારશિલા છે હવે મૂલ્ય શિક્ષણ આપવું આપવું કઈ રીતે બહુ મોટી વસ્તુ છે વિદ્યાર્થીઓને મૂલ્ય શિક્ષણ કઈ રીતે આપવું શું આપણે પાઠ્યપુસ્તકો એના માટે અલગ બનાવવા કે તેમની જોડે ચર્ચાઓ કરવી કે એનો એક અલગ અભ્યાસક્રમ તૈયાર કરવો એના માટે અલગ આપણે તાસની ફાળવણી કરવી શું કરવું એના જુદા જુદા અભિગમો છે એમાં પહેલો અભિગમ છે મૂલ્ય પરિચય અભિગમ આ મૂલ્ય પરિચય અભિગમ એની અંદર ત્રણ બાબતોનો સમાવેશ થાય છે કઈ રીતે આપવું તો પહેલી વાત છે ઔપચારિક વાર્તાલાપ વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરીએ વિદ્યાર્થીઓ જોડે વાત કરીએ જાહેરસભાનું આયોજન આપણે શાળાઓમાં થતું હોય એમની જોડે ડિબેટનું આયોજન કરીએ પ્રશ્નોત્તરી માટેનું આયોજન કરીએ એમની સામે પ્રસંગો મૂકીએ એમને એ પ્રસંગોના સંદર્ભમાં પ્રશ્નો પૂછીએ સારા નરસા પાસાનું વિચાર કરવાનું એમને કહીએ આ ઔપચારિક વાત થઈ જે શાળામાં અન્ય વિષયોના શિક્ષણની સાથે સાથે આપણા એસેમ્બલીમાં અથવા તો પ્રાર્થના સભાના સમયમાં અથવા તો ઈતર પ્રવૃત્તિના પીરિયડમાં કોઈ પણ જગ્યાએ આપણે આ કામ કરી શકીએ છીએ બીજું છે અનૌપચારિક વાર્તાલાપ અનૌપચારિક વાર્તાલાપ એટલે આપણે પ્રવૃત્તિઓનું આયોજન કરીએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરીએ સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન કરીએ એ આયોજન દરમિયાન જ્યારે એનું અમલીકરણ થાય તે દરમિયાન આપણે વિદ્યાર્થીઓ જોડે વાર્તાલાપ કરીએ એમને આ સ અભ્યાસ પ્રવૃત્તિઓમાં જે અગત્યની બાબતો છે એની ઉપર ધ્યાન આપવાનું આપણે પહેલાંથી કહી રાખીએ તેમની અંદર આ વસ્તુઓનો વિકાસ થાય છે કે નહીં તેની આપણે નોંધ રાખીએ જ્યાં જ્યાં એ લોકો સેચ પણ મુખ્ય રસ્તાથી ફંટાતા હોય તેની આપણે એમને સમજ આપીએ એ અનૌપચારિક વાત થઈ પછી નૈતિક શિક્ષણ અભ્યાસક્રમ ઘણી શાળાઓમાં અત્યારે ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નૈતિક શિક્ષણ માટેના અલગ પીરિયડ રાખવામાં આવે છે તેની અંદર બીજું કશું નહીં ભણાવવાનું મૂલ્ય શિક્ષણ નૈતિક શિક્ષણ વિદ્યાર્થીઓને એવી વાર્તાઓ શીખવવાની એવી વાર્તાઓનું વાંચન કરાવવાનું ચર્ચાઓ કરવાની કે જ્યાં આગળ વિદ્યાર્થીઓના મૂલ્યોનો વિકાસ કરી શકાય વિદ્યાર્થીઓ તેમાં રસપૂર્વક ભાગ પણ લે છે એના માટે સ્પેશિયલ તાસ રાખવામાં આવે છે અન્ય વિષયોના તાસની સાથે સાથે એના માટે પૂરતો સમય ફાળવવામાં આવે છે એક રસ્તો આ છે બીજો રસ્તો છે મૂલ્ય શિક્ષણ માટેનો અભિગમ છે વ્યવહારુ અભિગમ વ્યવહારુ અભિગમમાં જેમ અનૌપચારિકની વાત કરી હતી એ રીતે આયોજિત પ્રવૃત્તિ અને આયોજિત સ્વાધ્યાય આયોજિત પ્રવૃત્તિ એટલે પહેલાંથી એનું આયોજન કરી રાખો આપણા મગજમાં એક ધ્યેય હોવો જોઈએ કે આ પ્રવૃત્તિ કરવા પાછળનો આપણો મુખ્ય હેતુ શું છે એ આપણા મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ શિક્ષકના મગજમાં શાળાના મગજમાં સંચાલકના મગજમાં એ વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓના કયા ગુણોનો વિકાસ કરવો છે તેના અંગેનો આપણે પહેલાંથી સજાગો હોય